ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ આજથી ગુજરાતના ત્રણ દિવસીય પ્રવાસે આવી રહ્યા છે. અમિત શાહ તેમના પ્રવાસ દરમિયાન ભાજપના તમામ હોદ્દેદારો સાથે બેઠક યોજશે અને આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખતા તમામ નેતાઓ અને હોદ્દેદારો સાથે ચર્ચા પણ કરશે. જોકે એવી પણ માહિતી છે કે રાહુલ ગાંધીની પાટીદારો સાથેની મિટિંગને લઈને અમિત શાહ બુધવારની જગ્યાએ આજે ગુજરાત આવી રહ્યા છે અને સાંપ્રત સ્થિતિને ધ્યાનમાં રાખતા અમિત શાહ વહેલા આવી રહ્યા છે અને પાટીદાર મિટિંગ મુદ્દે પણ ભાજપના નેતાઓ સાથે શાહ ચર્ચા કરે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજકીય નેતાઓના ગુજરાતમાં આંટાફેરા વધી રહ્યા છે. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતના ત્રણ દિવસીય પ્રવાસે છે. આ અંગેની સમગ્ર વિગત માટે જોડાઈ ગયા છે સંવાદદાતા મેહુલ દેસાઈ. જી મેહુલ, જણાવશો, વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, નેતાઓના આંટા ગુજરાતમાં ફરી રહ્યા છે. એક તરફ રાહુલ ગાંધી પણ ગુજરાતના પ્રવાસે છે, બીજી તરફ અમિત શાહ પણ ગુજરાતના પ્રવાસે આવવાના છે. શું વધારે વિગતો પ્રાપ્ત થઈ રહી છે? જી ચોક્કસ, એક વાત કરીને વાત કરવામાં આવે તો આગામી જે કાર્યક્રમ હતો અમિત શાહનો 27 અને 29 સપ્ટેમ્બરનો, પરંતુ તેમાંથી એક દિવસ પહેલા જ તેઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ખાસ કરીને જે સ્થિતિ ગુજરાતની અંદર બની છે, જે રીતે ગઈકાલે રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવ્યા છે અને તેમનો જે રોડ શો કર્યો છે અને રોડ શો તેમને જે અલગ અલગ વિસ્તારની મુલાકાતમાં જે સફળતા મળેલી છે. સાથે જો વાત કરવામાં આવે તો પાટીદાર અનામત આંદોલન જે છે તેને લઈને આજે સરકાર સાથે મહત્વની ચર્ચા થવાની છે. ભાજપે પણ ગઈકાલે જે આ બાબતે બેઠક કરી હતી પાસપોર્ટ કમિટીની અને તેને લઈને પણ એક મહત્વની જાહેરાત પણ કરવામાં આવી હતી. તો આ તમામ જે બાબતો છે બાબતોને લઈને ચોક્કસથી ક્યાંક ને ક્યાંક તેમનો જે પ્રવાસ છે વહેલો થયો હોય તેવું લાગી રહ્યું છે. મહત્વ એક બાબત છે કે જે અમિત શાહની જે આ પ્રવાસ છે, પ્રવાસ દિવસનો વિસ્તાર તરીકેનો જે પ્રવાસ છે જે અગાઉ થવાનો હતો, જે કેટલીક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જે તેમનો જે પ્રવાસ છે રદ થયો હતો. સમગ્ર દેશમાં તેઓ વિસ્તાર તરીકે ફરી રહ્યા છે, પરંતુ તેમનો જે આ પ્રવાસ વહેલો થવાનું જે કારણ છે, ખાસ કરીને જે રાહુલ ગાંધીની મુલાકાત અને પાટીદાર ભવનની સાથેની જે ચર્ચા છે તે મગજને મેળવી રહી છે અને તેને લઈને પણ સંગઠનના જે હોદ્દેદારો અને સરકાર સાથે જે મુખ્ય જે આગેવાનો છે તેની સાથે ચર્ચા કરીશું. જી માટે આભાર મેહુલ.